હરિયાણામાં પીએમ મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું તેમના નેતાઓ એક સ્ટાર્ટઅપ નથી સંભાળી શકતા અને તેઓ દેશ સંભાળવાના સ્વપ્ન જુએ છે. કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા બિહારમાં પહોંચી. ભારત જોડો ન્યાય યાત્રામાં તેજસ્વી યાદવ જોડાયા. બિહારના પૂર્વ ડેપ્યુટી મુખ્યમંત્રીએ રાહુલ ગાંધીને બાજુમાં બેસાડી ચલાવી કાર. કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રામાં તેજસ્વી યાદવે કર્યા નીતિશકુમાર પર પ્રહાર, કહ્યું નીતિશકુમાર ઈડી, સીબીઆઈ અને આઈટીથી ડરીને ગયા ભાજપમાં. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ પર આયકર વિભાગની મોટી કાર્યવાહી. આયકર વિભાગે 210 કરોડની રિકવરીની નોટિસ ફટકારી. વિત્ત વર્ષ 2018-19ના રિટર્ન ભૂલને કારણે આયકર વિભાગે રિકવરી માંગી. આયકર વિભાગે કોંગ્રેસ અને યુથ કોંગ્રેસના તમામ ખાતાઓ ફ્રીઝ કર્યા. કોંગ્રેસ નેતા અજય માકને માહિતી આપી, કહ્યું સરકાર કોંગ્રેસને પરેશાન કરવા માંગે છે. આયકર વિભાગની નોટિસ બાદ કોંગ્રેસ નેતા અજય માકને કહ્યું નથી સેલરીના પૈસા કે પછી નથી બિલો ચૂકવવાના પૈસા. વધુમાં તેમણે કહ્યું કે દેશની લોકશાહીને ફ્રીઝ કરવામાં આવી રહી છે. મોરબી કોંગ્રેસમાં આંતરિક વિખવાદ. નવા જિલ્લા પ્રમુખની નિમણૂક બાદ કોંગ્રેસમાં વિખવાદ. નવા જિલ્લા પ્રમુખને લઈ પૂર્વ જિલ્લા પ્રમુખની નારાજગી. લોકસભા ચૂંટણી પહેલા ભાજપની દિલ્હીમાં બેઠક. 2 દિવસ ભાજપનું રાષ્ટ્રીય અધિવેશન. ભાજપના રાષ્ટ્રીય પદાધિકારીઓ બેઠકમાં રહેશે હાજર. 17 ફેબ્રુઆરીએ જેપી નડ્ડાની અધ્યક્ષતામાં બેઠક. ખેડૂતો અને સરકાર વચ્ચે 4થી બેઠક રવિવારે મળશે. કેટલાક મુદ્દાઓ પર સર્વસંમતિ સધાઈ છે. હજુ પણ કેટલાક વિષયો ઉપર વાતચીત ચાલી રહી છે. 4થા રાઉન્ડની વાતચીત પણ રવિવારે ચંદીગઢમાં થશે. રવિવાર સુધી ખેડૂતો શંભુ સરહદથી આગળ નહીં વધે. ખેડૂત નેતાઓએ રોષ ઠાલવતા કહ્યું ચર્ચાનું પરિણામ હવે આવવું જોઈએ. અમે પાકિસ્તાનથી આવ્યા નથી. અમારી બંને તરફ સરહદો બનાવવામાં આવી. અયોધ્યાના રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી. ઉત્તરપ્રદેશના લખનૌની એક રેસ્ટોરન્ટને ધમકી ભર્યો પત્ર મળ્યો. રામ મંદિરને ઉડાવી દેવાની ધમકીના પગલે પોલીસ તંત્ર એલર્ટ. રામ મંદિર અને બીકેટી પોલીસ મથકને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી. ધમકી ભર્યા પત્રમાં એક યુવતીના મોબાઈલ નંબરનો પણ ઉલ્લેખ. તળાજામાં આયોજિત આહિર સમાજના સમૂહ લગ્નમાં ગીગા ભંબર નામના આગેવાને ચારણ સમાજ પર વિશેષ ટિપ્પણી કરતા ચારણોમાં આક્રોશ ખંભાળ્યા. સોનલધામમાં મોટી સંખ્યામાં ચારણ સમાજ એકત્ર થયો. અપમાનજનક ટિપ્પણીઓ કરતા ચારણ સમાજમાં રોષ. લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ કહ્યું માનસિક બીમારીને સ્ટેજ પર ન લાવવા જોઈએ. કાયદાકીય રીતે આવા વ્યક્તિને દંડ થવો જોઈએ. રાજભા ગઢવીએ વધુમાં કહ્યું સમાજની લાગણી દુભાય તેવા નિવેદનો ન આપવા જોઈએ. તમારી યુનિવર્સિટીનું જ્ઞાન તમારી પાસે રાખો એવી મારી શીખ. ખોટું જ્ઞાન આપીને સમાજમાં ફાટા ન પાડવા જોઈએ. ચરણ સમાજ અંગેની વિવાદિત ટિપ્પણી મુદ્દે બ્રિજરાજ ગઢવીએ કહ્યું આ વ્યક્તિને માનસિક રોગના ડોક્ટર પાસે લઈ જવો જોઈએ. આ વિચારધારા ધરાવનારને સ્ટેજ પર ન આવવું જોઈએ. ચરણ સમાજની ટિપ્પણી અંગે હગભા ગઢવીએ કહ્યું અમારા સમાજની માં વિશે આવી ટિપ્પણી ન થવી જોઈએ. આહિર સમાજે આવા લોકોને સમજાવવા જોઈએ. ગીગા ભમર નામના વ્યક્તિ દ્વારા ચારણ સમાજ વિશે અપમાનજનક ટિપ્પણીઓ કરાતા મામલો ગરમાયો. ખંભાળિયા જિલ્લામાં ચારણ સમાજે કલેક્ટરને આપ્યો આવેદન. અપમાનજનક ટિપ્પણી કરનાર વિરુદ્ધ પગલાં ભરવા માંગ. બનાવટી દવાઓ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી. 1.75 કરોડથી વધુની કિંમતનો જથ્થો જપ્ત. બનાવટી દવાઓ બનાવીને કરતા હતા વેચાણ. વડોદરામાં શંકાસ્પદ મરચા પાવડરનો જથ્થો ઝડપાયો. 200 કિલો શંકાસ્પદ ડુપ્લિકેટ મરચા પાવડરનો જથ્થો જપ્ત. SOG અને પાલિકા આરોગ્ય વિભાગનું સંયુક્ત ઓપરેશન. અમદાવાદ માધુપુરામાંથી મરચા લાવવાનો ખુલાસો. 120 રૂપિયે કિલો મરચા પાવડર વેચાતા શંકા ઉભી થઈ. વડોદરાના હાથીખાના માર્કેટમાંથી ઝડપાયો શંકાસ્પદ મરચાનો જથ્થો. ભાવનગર મહાનગરપાલિકાની 2 દિવસથી હાથ ધરી. કાળુભા રોડ અને સિંધુનગર જેવા વિસ્તારમાં 15-17 જેટલી દુકાનોમાં ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી. ચીખલીમાં ભ્રષ્ટાચારની પરાકાષ્ઠા. નિર્માણધીન ST ડેપોનો સ્લેબ ધરાશયી. 6 શ્રમિકો ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયા. વડોદરામાં હરણી બોટ દુર્ઘટના કેસના 3 આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા. વત્સલ શાહ, નૂતન શાહ અને વૈશાખી શાહ કોર્ટમાં રજૂ. વત્સલ શાહના 6 દિવસના રિમાન્ડ મંજૂર. એમસી બજેટ સત્રમાં સાબરમતી રિવરફ્રન્ટની જમીન મુદ્દે હોબાળો. સાબરમતી પ્લોટ વેચવામાં 10,000 કરોડના કૌભાંડનો વિપક્ષનો આક્ષેપ. વિપક્ષના આક્ષેપને કારણે શાસક વિપક્ષ આમને સામને. રાજકોટમાં આંગણવાડીની મહિલાઓનો વિરોધ. જ્યુબિલી ગાર્ડનમાં મોટી સંખ્યામાં મહિલા કર્મીઓનો વિરોધ. 5,000થી વધુ મહિલા કર્મીઓ હડતાલ પર ઉતરી.
વડોદરાના ડભોઈમાં આંગણવાડી કર્મચારીઓના ધરણા 400થી વધુ બહેનોએ ધરણા પર ઉતરી નારાજગી કરી વ્યક્ત વેતન વધારા સહિતની માંગોને લઈને નોંધાવ્યો વિરોધ સાબરકાંઠામાં જૂની પેન્શન યોજના મામલે ફરી શિક્ષકો મેદાનમાં જિલ્લા શિક્ષક સંઘના આદેશ બાદ શિક્ષકોએ કાળા કપડાં પહેરી કર્યા સૂત્રોચ્ચાર રાજકોટમાં ખેડૂત સંગઠનો અને કામદારોની માંગને લઈ વિરોધ ઉપલેટામાં મુખ્ય માર્ગ ઉપર રેલી યોજી મામલતદારને આપ્યું આવેદન વિવિધ માંગણીઓના બેનરો અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ ચૂંટણી નજીક આવતા ગાંધીનગરમાં થશે આંદોલન ગાંધીનગરમાં શિક્ષકો કાળા કપડાં પહેરી ફરજ બજાવી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા અનોખું વિરોધ પ્રદર્શન વલસાડના મુરગાડ ગામે સતત બે દિવસથી શિક્ષકની બદલીનો વિરોધ વિવાદિત શિક્ષકની બદલી મુરગમાડ ગામે કરાતા વિરોધ સ્કૂલમાં તાળાબંધી કરી ગ્રામજનોએ નોંધાવ્યો વિરોધ સરકારી પુસ્તકો ખાનગી સ્ટોરમાં વેચાવાનો પર્દાફાશ અમરેલીના ખાનગી સ્ટોરમાં વેચાયા પુસ્તકો શિક્ષણ સમિતિના પૂર્વ સભ્યોએ ફોડ્યો ભાંડો વાલીએ સમગ્ર મુદ્દે ડીઓને જાણ કરી સુરત કોર્પોરેશનની શિક્ષણ સમિતિના પૂર્વ સભ્યો દાવો સરકારી પાઠ્યપુસ્તકમાં વેચાણના સરકાર અને કૌશિક વેકરિયા સંડોવાયેલા રાજ્ય સરકારમાં કૌશિક વેકરિયા સાથે ખાનગી સ્ટોર માલિકે વાત કરતી હોવાની ચર્ચા અમરેલીમાં સરકારી પાઠ્યપુસ્તકોના વેચાણ મુદ્દે એમએલએ કૌશિક વેકરિયાનું નિવેદન કહું રાજકીય રીતે બદનામ કરવા માટે મારા નામનો ઉલ્લેખ મેં શિક્ષણ મંત્રી અને અધિકારીઓ સાથે કાર્યવાહી કરવાની વાત કરી છે અમરેલીમાં સરકારી પુસ્તકો ખાનગી સ્ટોરમાં વેચાવાના કૌભાંડ મુદ્દે સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ તપાસના આદેશ અપાયા ગાંધીનગરથી આદેશ બાદ તંત્ર દોડતું થયું અમદાવાદમાં જોધપુરની લોટ સ્કૂલમાં વાલીઓનો હોબાળો લેટ ફી ભરનાર વાલીઓ પાસે 1000 પેનલ્ટી લેવાતી હોવાનો આક્ષેપ આજીના વિદ્યાર્થીઓને પરેશાન કરતા હોવાનો આક્ષેપ સોનગઢના ઉખલદા ગામે શાળાની દિવાલ ધરાશયી બાથરૂમની દિવાલ ધરાશયી થતા 3 વિદ્યાર્થીઓ દબાયા ઉખલદાની પ્રાથમિક શાળામાં દુર્ઘટના 3 વિદ્યાર્થીઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા સ્કૂલમાં દિવાલ ધરાશયી થવા મુદ્દે કોંગી નેતા અર્જુન મોટવાડિયાનું નિવેદન કહું તાપીના ઉખલદા ગામે સ્કૂલમાં નબળી કામગીરી કરનાર સામે પગલાં લેવા જોઈએ તડાવ પાસે 70 જેટલા કાચા પાકા મકાનોમાં દબાણો દૂર કરાયા પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે દબાણો દૂર કરાયા વડસર ગામના તળાવનું બ્યુટિફિકેશન કરાશે સુરતમાં તાપી પર બનેલા રિવરફ્રન્ટની હાલત દયનીય ડેવલપમેન્ટ પ્રોજેક્ટની કોસ્ટ 3904 કરોડ હતી જે વધીને હવે 6713 કરોડ પર પહોંચી તાપી રિવરફ્રન્ટ પ્રોજેક્ટના ફેઝ 1 માટે સુરત કોર્પોરેશનને લોન લેવી પડશે એસએમસીએ વિશ્વ બેંક પાસે રૂપિયા 3703 કરોડની લોન લેશે પ્રથમ ફેઝમાં પ્રોજેક્ટની કિંમત 5290 કરોડ પૈકી 15% સુરત મહાનગરપાલિકા ચૂકવશે રાજકોટ મહાનગરપાલિકાના ટેક્સ વિભાગનો સપાટો 21 મિલકતો સીલ 20 મિલકતો જપ્ત પાલિકાએ 42 લાખનો વેરો વસૂલ કર્યો 1 માર્ચ પહેલા ટેક્સનો ટાર્ગેટ પૂરો કરવા કવાયત ગુજરાતના સેંકડો બિલ્ડર્સને ઇનપુટ ટેક્સ ક્રેડિટના મામલે જીએસટીની નોટિસ નાણાકીય વર્ષ 2017-18 અને વર્ષ 2018-19માં મળેલી ઇનપુટની નોટિસ લઈ બિલ્ડર્સને આઈટી પરત કરવા નોટિસ અપાઈ સાંતરપુરમાં નર્મદા વિભાગનું કામ માત્ર કાગળ પર ખેડૂતો જાતે કેનાલની સફાઈ કરવા બન્યા મજબૂર તંત્રે સાફ સફાઈ ન કરાતા ખેડૂતોએ કામ આદર્યું બનાસકાંઠાના ડીસામાં વેરો ન ભરનાર સામે પાલિકાની કાર્યવાહી પાણી વેરો દુકાનવેરાની કડકાઈથી ઉઘરાણી ગોકુલ હોટેલ પુષ્પમ ફ્લેટનું પાણીનું કનેક્શન કાપ્યું દુકાનો સીલ કરાઈ રૂપિયા 2 કરોડની કાર પોલીસે ડિટેન કરી રજિસ્ટ્રેશનમાં દસ્તાવેજો નહીં હોવાથી કાર્યવાહી સ્પોર્ટ્સ કાર પૂર ઝડપે નીકળતા પોલીસે રોકી હતી પોલીસે કાર કબજે લઈ ચાલકને આરટીઓ મેમો ફટકાર્યો સુરતના માંગરોળમાં વાંકલ ગામે કપિરાજના આતંકથી ઘરમાંથી બહાર નીકળવું મુશ્કેલ 4 દિવસમાં 20થી વધુ લોકો પર કપિરાજનો હુમલો દીપડી પાંજરે પુરાઈ શેરડીના ખેતરમાં દીપડો દેખાતા પાંજરું મૂક્યામાં આવ્યું હતું દીપડીને સુરક્ષિત સ્થળે છોડવાની તજવીજ હાથ ધરાઈ વલસાડમાં પારનેર ગામે દીપડાનો આતંક વારંવાર દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ પંચાયત દ્વારા સાવચેતીના પોસ્ટરો લગાવવામાં આવ્યા પારનેર યાત્રાધામમાં આવતા લોકોને સાવચેત રહેવા અપીલ અમરેલીમાં સિંહ સાથે રીલ્સ બનાવવાના ચક્કરમાં કાયદાનું ઉલ્લંઘન સિંહ પ્રેમીઓ દ્વારા યુવક સામે કાર્યવાહીની માંગ વન વિભાગે વિડીયોના આધારે તપાસ હાથ ધરી અમદાવાદમાં
सीएम भूपेन्द्र पटेल हस्ते कार्यक्रम की शुरुआत। खेल मंत्री हर्ष संघवी कार्यक्रम में उपस्थित रहा। 2026 ओलिम्पिक स्वप्न ने साकार करने प्रतिभाओं की शोध। મહેસાણાના વાડીનાથ ધામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, ભવ્ય જળયાત્રા સાથે મહોત્સવનો પ્રારંભ। 7 દિવસ સુધી શિવ મહાપુરાણ કથાનું રસપાન। મહોત્સવના અંતિમ દિવસે પીએમ નરેન્દ્ર મોદી આપશે હાજરી। અંબાજી 51 શક્તિપીઠમાં પરિક્રમા મહોત્સવ, પરિક્રમા મહોત્સવના અંતિમ દિવસે ડ્રોન અને બ્લર મશીનથી પુષ્પ વર્ષા કરવામાં આવી। કચ્છ જિલ્લામાં કોટેશ્વર તીર્થધામ નજીક ભારતમાં પ્રથમવાર સમુદ્રી સીમા દર્શનનો પ્રારંભ। સમુદ્રી સીમા દર્શનનું ગાંધીનગરથી પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરાના હસ્તે વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરાયું। ગુજરાતમાં પ્રથમવાર જોવા મળી શિર રાકોડી ટિટોડી। પાવાગઢમાં વડા તળાવમાં પાસે જોવા મળી ટિટોડી। રાજગઢ રેન્જ વિસ્તરણ વિભાગના દ્રશ્યો કેમેરામાં કેદ થયા। महसूल विभाग की मांगणियों पर भाजपा सभ्यों कांग्रेस पर कर्या आक्षेप। किरीट पटेले कहू कलोलना वडसर गा में विलना आधारे खेडूत बन्या, खोटू सर्टी बनावी जमीन मेड़ी। किरीट पटेले कहू करोड़ों रुपया की जमीन वारसदारों की है, सरकार ना ध्यान पर छे छता कोई कार्यवाही नहीं कराई। सरकार आवा भूमाफियाओं सामे केम प्रीमियम वसूलती नहीं, विधानसभा में साचो रिपोर्ट रजू करवा मांग। किरीट पटेल आक्षेप ने कांग्रेस पाया विहोणा गणाव्या। महेश कसवालाए कहू गैररीति आवे तो कार्यवाही कराई छे अने चाले पण छे। नेशनल हेल्थ मिशन अंतर्गत केन्द्र तरफ थी करोड़ों की ग्रांट मिली। 2021-22 में केन्द्र तरफ थी गुजरात ने रुपया 698 करोड़ की ग्रांट। COVID-19 माटे 2021-22 में 479 करोड़ रुपया की ग्रांट। धारासभ्य इमरान खेड़ावाला प्रश्न पर सरकार जवाब। वन्य પ્રાણીઓના હુમલામાં માનવ મોતના કેસ, વિધાનસભામાં સરકારે આંકડા જાહેર કર્યા। ગીર સોમનાથ જિલ્લામાં 2 વર્ષમાં 9 લોકોના મોત, 2 વર્ષમાં વન્ય પ્રાણીઓના 60 હુમલા નોંધાયા। રૂમા મહેસૂલ પર અર્જુન મોટવાડિયાએ કહ્યું સૌથી વધુ ભ્રષ્ટાચાર રેવન્યુમાં થાય છે। રાજ્ય સરકાર મોટા ઉદ્યોગ ગૃહને જમીન આપે છે જ્યારે નાના માણસોને 100 વારનો પ્લોટ નથી મળતો। ફરી રહેલા કચ્છના માંડવિયા ડોક્ટર પરિવારના 6 સભ્યોના અકસ્માતમાં મોત। જામનગર અમૃતસર હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત। મોરબીના ઘૂંટુ ગામે પોલીસવાને સર્જ્યો અકસ્માત। પોલીસવાને બાઇક ચાલકને લીધો અડફેટે, ઇજાગ્રસ્ત બાઇક ચાલકને સારવાર અર્થે ખસેડાયો। સુરતમાં 14મા માળેથી નીચે પટકાતા 2ના મોત। નિર્માણધીન બાંધકામ સાઇટ પર દુર્ઘટનામાં 2માંથી 1 શ્રમિક સગીર હોવાનું બહાર। વડોદરામાં વગર વરસાદે રોડ બેસ્યો, આજવા રોડ પર ખોડો પડી જતા ઈંટો ભરેલી ટ્રક ફસાઈ। સુરતમાં ગેસ લીકેજમાં દાઝેલા વ્યક્તિનું મોત। ગેસ લીકેજ થતા 48 વર્ષીય ભગીરથ પાલ ગંભીર રીતે દાઝ્યા, સારવાર દરમિયાન નિપજ્યું મોત। 2015ના અપહરણ કેસમાં કાર્યવાહી ન કરવા બદલ 2 આઈપીએસ, 3 ડીવાયએસપી અને 1 પીએસઆઈ સહિત 19 લોકો સામે ફરિયાદ। પશ્ચિમ કચ્છ સીઆઈડી પોલીસની એફઆઈઆરથી ખળભળાટ। માલિક શૈલેષ ભંડારી સામે પણ ફરિયાદ। જૂનાગઢ પોલીસ તોડકાંડનો આરોપી જેલ હવાલે, રિમાન્ડ પૂરા થતા તરલ ભટ્ટને કોર્ટમાં રજૂ કરાયા। એટીએસે અત્યાર સુધી 22 બેંક એકાઉન્ટની તપાસ કરી, 4 એકાઉન્ટમાં મોટા ટ્રાન્ઝેક્શન થયાનો ખુલાસો। સુરેન્દ્રનગરમાં ખનન માફિયાઓની જીવલેણ કરતૂત, ગેરકાયદે ખનન કરતી વેળાએ ગેસ ગળતરથી 3ના જીવ ગયા। પોલીસ સતબીર કપરડા, રણજીત ડાંગરની કરી ધરપકડ। બદનામ ઉના પોલીસ પર વધુ એક કલંક, 2 પોલીસ કર્મી 1 જીઆરડી સામે દુષ્કર્મની ફરિયાદ। ગીરગઢા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ એફઆઈઆર। પ્રકાશ શિંગડ નામના વહીવટદારે આચર્યું હતું દુષ્કર્મ। સુરતમાં હિન્દુ યુવા વાહિનીના નેતાને બિલ્ડર ઓફિસમાં લૂંટ કેસમાં ધરપકડ। વિકાસ આહિર ફ્લેટમાં મેનેજમેન્ટ મેનેજરને માર મારી 1.2 લાખની લૂંટ ચલાવી। આગામી 5 દિવસ વાતાવરણ સામાન્ય રહેશે, હવામાન વિભાગની આગાહી। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનમાં થશે ઘટાડો, ઉત્તરથી ઉત્તરીય પૂર્વ તરફ ફૂંકાશે પવન। ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી રાજકોટ ટેસ્ટ મેચમાં ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને ઇતિહાસ રચ્યો।